નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગયા વખતે આપણે શું બનાવ્યું હતું ખબર છે બધાને? ગયા વખતે આપણે શું બનાવ્યું હતું? ગયા વખતે આપણે વોલ પીસ બનાવ્યું હતું, બરોબર? તો તમે બધાએ બનાવ્યું જ હશે ઘરે. હા, ઘણા સ્ટુડન્ટે બનાવી મને ફોટા પણ મોકલ્યા હતા. તો આજે આપણે શું બનાવવાનું છે ખબર છે? આજે આપણે એલિફન્ટ બનાવતા શીખશું. હવે એલિફન્ટ બનાવવા માટે આપણને ક્રાફ્ટ પેપર, પછી ફેવિકોલ, સીઝર, પેન્સિલ, આ પરિકર ગોળ બ્રાઉન કરવા માટે આ બધી જરૂર પડશે, બરાબર? તો સૌથી પહેલાં આપણે ક્રાફ્ટ પેપર લઈશું અને એને ગોળ કટ કરવાનું છે, બરાબર? તો આ ક્રાફ્ટ પેપર છે, અહીંયા આપણે એને ગોળ કટ કરીશું. આ થઈ ગયું સર્કલ, બરોબર? હવે એને આપણે વચ્ચેથી કટ કરી નાખશું. કોઈ પણ કલરના કલર લઈ શકાય છે. બંનેને એક સાથે કટ. હવે આને આપણે બંનેને સાઈડ પર રાખશું, બરાબર? અને આને આવી રીતના વચ્ચે રાખશું. આ બંને પહેલા જોઈન્ટ કરી દઈશું. બીજા ક્રાફ્ટ પેપર લઈને અહીંયા બીજું સર્કલ ડ્રો કરશું.
એને પણ કટ કરી નાખશું. હવે આને વચ્ચેથી આપણે નીચે એક પેપર લઈશું અને અહીંયાથી લઈ આવી રીતના કટ કરવાનું છે. આની ઉપર લગાવી દઈશું. પેપરને અહીંયા લાઈન કરીશું સ્કેલથી. આપણે ભેગી કરી દઈશું, તે પટ્ટીને ભેગા કરી દઈશું. અને તેની સૂંઢ બનાવશું આપણે. આ રીતના એકબીજા ફોલ્ડ કરશું. અહીંયા લગાવવાનું છે બરાબર. આ વધારે મોટું હોય ને તો તેને થોડું કટ કરી નાખશું.
વ્હાઈટ પેજ લઈશું. ઉપર કરી અને અહીંયા નીચે આટલું ક્લિયર છે. અહીંયા એની બે આંખ બનાવશું. સરખી ગોળ કટ કરવાની છે. બ્લેક સ્કેચ પેનથીને આઉટલાઈન આપી દઈશું. અહીંયા સ્કેલથી એક લાઈક કરીશું. એલિફન્ટ થઈ ગયો બરોબર. પછી અહીંયા એની પૂંછ બાકી છે હજી.
કરું છું. થઈ ગયો આપણો એલિફન્ટ, બરોબર. અલગ અલગ કલરના પણ તમે ક્રાફ્ટ પેપર લઈને કરી શકો છો, બરાબર. કોઈ બી એક કલરથી પણ કરી શકો છો, યા બ્લેક બ્લેક કલર વગેરેથી પણ તમે કરી શકો છો, બરાબર. તો આ એલિફન્ટ છે. હવે આ એલિફન્ટ આપણે ડ્રો કરતા શીખીશું કે આપણી પાસે ક્રાફ્ટ પેપર નથી, પહેલાં આપણે ડ્રો કરવું છે તો શું કરવું, બરાબર. તો એની માટે એક વાઇટ પેપર જોશે. સેટિંગ કરીને રાખવાનું તો જ વ્યવસ્થિત ગોળ થશે. કલર કરશું
એટલે હંમેશા લાઇટ લાઇટ પેન્સિલથી કલર કરવાનો છે, પછી બ્લેક આઉટ લઈ લેવાનો છે. જે વાઇટ વાઇટ બતાવી છે ત્યાં આપણે આ ફિંગર રીતના કરશું ને, કે જ્યાં વાઇટ વાઇટ છે જે બતાશે શેડિંગ થઈ છે. શેડિંગ થઈ જશે બરાબર, એટલે જે વ્હાઇટ વ્હાઇટ બતાવ્યું છે એ નહીં બતાવીને કલર પણ વ્યવસ્થિત થશે. મિનિટ
બ્લેક આઉટલાઈન કરી દઈશું. ખાસ કરીશું પેન્ટી વન શેડિંગ થઈ શકે છે. કોટનથી પણ થઈ છે શેડિંગ આની ઉપર લાઇટ ગ્રીન.
કલરના લાઇટ ગ્રીન ડાર્ક ગ્રીનથી આપણે કરી શકીએ છીએ, બરાબર. ઓકે, તો આ હતા આ વખતે આપણે એલિફન્ટ, બરાબર. બીજા લેક્ચરમાં આપણે બીજું કંઈક બનાવશું, બરાબર. આને પણ આપણે આપણે ડેકોરેશન કરી શકાય છે, બરાબર. સ્ટોન લગાવી શકાય છે, જરી કરી શકાય છે, અથવા તો ક્રાફ્ટ પેપરમાંથી બનાવીને આ આપણે ડ્રોઈંગ કર્યું છે.